વેલકમ બેક પ્રોએક્ટિવ અબેકસમાં તમારું સ્વાગત છે આના પહેલાના વિડિયોમાં આપણે જોયું કે ટીચર અબેકસ કેવી રીતે આપણે હોલ્ડ કરવાનું અને ટીચર અબેકસ પર આપણે કેવી રીતે વિદ્યાર્થીઓને શીખવાડવાનું આજે આપણે જોઈશું સ્ટુડન્ટ અબેકસ આ છે સ્ટુડન્ટ અબેકસ આજે આપણે સ્ટુડન્ટ અબેકસ કેવી રીતે હોલ્ડ કરવાનું એટલે કેવી રીતે પકડવાનું પેન્સિલ એમાં આપણે કેવી રીતે પકડવાની છે આપણે અબેકસ કેવી રીતે ક્લિયર કરવાનું છે આપણે કેવી રીતે બેસીને આન્સર લખવાના એ પણ આપણે આજે ब्रेन डेवलपमेंट એટલે આપણો રાઈટ અને લેફ્ટ બંને બ્રેન એક્ટિવ થાય એના માટે આપણે બંને હાથથી જે કામ કરીએ ને ત્યારે આપણે બંને માઇન્ડ એક્ટિવ થાય છે એના માટે આપણું કોન્સન્ટ્રેશન પાવર પણ વધે છે છોકરાઓની તો આપણે શરૂઆત કરશું આપણે આ છે લેફ્ટ હેન્ડ ડાબો હાથ ડાબા હાથથી આપણે અબેકસને પકડવાનું છે અબેકસ પકડવા માટે આપણે આ ત્રણ આંગળીઓનો ઉપયોગ કરશું આપણો અંગૂઠો અને આપણી નાની આંગળી અને આપણી આ રિંગ ફિંગર બે આંગળીઓ અને અંગૂઠાથી આપણે અબેકસને પકડવાનું છે અને આ બે આંગળીઓ આપણી ફ્રી રહેશે અબેકસના પર આપણે ફોર્મ્યુલા જે આપણે લઈશું અને સમ સોલ્વ કરશું એના માટે આ બે આંગળીઓ આપણી ફ્રી રહેશે અને આપણે આવી રીતે અબેકસ પકડવાનું છે એવી જ રીતે રાઈટ હેન્ડમાં આપણે પેન્સિલ પકડવાની છે પેન્સિલ પકડવા માટે પણ આપણે આવી રીતે જેમ મુઠ્ઠી બંધ કરીએ છીએ એવી રીતે મુઠ્ઠી બંધ કરીને પેન્સિલ પકડશું સાથે આપણે આપણી ઇન્ડેક્સ ફિંગરને ઓપન કરશું અને અંગૂઠો અને ઇન્ડેક્સ ફિંગર આપણી આ ઓપન રહેશે આવી રીતે જેમ કે એલ શેપમાં તમને દેખાઈ રહ્યું છે આવી રીતે આપણે પેન્સિલ હોલ્ડ કરવાની છે પેન્સિલનો જે પોઈન્ટ છે એ આપણી નાની આંગળીના નજીક આપણે રાખવાનું છે અને પેન્સિલને આવી રીતે પકડવાની છે અબેકસને આવી રીતે પકડવાનું છે જ્યારે આપણે પેન્સિલથી લખશું ત્યારે પેન્સિલ આમ પકડી હોય એલ શેપમાં પછી લખવા માટે આપણને આવી રીતે પકડવાની છે અને લખશું આપણે આવી રીતે તો એમાં આપણા ત્રણ સ્ટેપ જાય છે કેવી રીતે હું તમને બતાવું છું આ છે આપણો વન આ છે ટુ અને આ થ્રી વન ટુ અને થ્રી ફરીથી જોઈશું આપણે આ વન ટુ અને થ્રી અને શું કહેવાય છે આજે આપણે વન આપણી ફર્સ્ટ જે પોઝિશન છે એને આપણે કહેવાય ઓપરેટિંગ પોઝિશન સેકન્ડ જે આપણી છે એ રેડી ટુ રાઇટ છે એટલે આપણે લખવા માટે તૈયાર છીએ અને જે થર્ડ છે આપણી એ રાઇટિંગ પોઝિશન એટલે આપણે લખી રહ્યા છીએ ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ અને રાઇટિંગ પોઝિશન ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ રાઇટિંગ પોઝિશન આપણી જે ત્રણ પોઝિશન છે એ રીતે આપણે અબેકસમાં આન્સર લખશું અને આપણે અબેકસને આવી રીતે હોલ્ડ કરીને રાઈટ હેન્ડથી આપણે આવી રીતે પકડશું તેવી જ રીતે જે લેફ્ટ હેન્ડ યુઝ કરતા હોય વિદ્યાર્થીઓ જે ડાબા હાથ હોય ને ડાબા હાથથી લખતા હોય એ લોકોના માટે પેન્સિલ કેવી રીતે હોલ્ડ કરવાની છે તે બતાવું છું તમને આ છે મારો લેફ્ટ હેન્ડ આપણે આવી રીતે પેન્સિલ આમાં પકડવાની છે વિદ્યાર્થીઓને આવી રીતે સમજાવવાનું જેમ આપણે જમણા હાથમાં નાની આંગળીના નજીક જે આપણો પેન્સિલની પોઈન્ટ હોવી જોઈએ એવી જ રીતે ડાબા હાથમાં પણ આવી રીતે પેન્સિલ નાની આંગળીના નજીક હોવી જોઈએ અને આવી રીતે આપણે પેન્સિલને રાખવાની છે જો ફરીથી એકવાર જોઈ લો આવી રીતે પેન્સિલ હોલ્ડ કરવાની છે અને પેન્સિલ હોલ્ડ કરવું કેવા છે આમાં પણ આપણા ત્રણ સ્ટેપ છે જેવી રીતે કે આ વન આ ટુ અને થ્રી ફરીથી જોઈએ વન ટુ થ્રી વન ટુ થ્રી એટલે કે ઓપરેટિંગ પોઝિશન કહેવાય આને રેડી ટુ રાઇટ અને રાઇટિંગ પોઝિશન ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ અને રાઇટિંગ પોઝિશન ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ અને રાઇટિંગ પોઝિશન આ લેફ્ટ હેન્ડના જે બાળકો હોય એને આવી રીતે પેન્સિલ પકડવાની છે એની સાથે જ જે લેફ્ટ હેન્ડના બાળકો છે એને આપણું અબેકસનું ડિવાઇસ પણ આ જ રીતે પકડવાનું છે જેમ કે આપણે જમણા હાથના બાળકોએ જેમ પેન્સિલ જમણા હાથમાં પકડી હતી અને લેફ્ટ હેન્ડથી અબેકસ પકડ્યું હતું એવી જ રીતે લેફ્ટ હેન્ડથી જે લખતા હોય બાળકો એમણે અબેકસ પણ આ જ રીતે પકડવાનું છે અને પેન્સિલ પણ એમની આમ જ રહેશે અને બે આંગળીઓ ફ્રી રહેશે અબેકસ ડિવાઇસ માટે આવી રીતે લેફ્ટ હેન્ડના બાળકો પેન્સિલ પકડશે અને આવી રીતે અબેકસ હોલ્ડ કરશે હવે આપણે જોઈશું અહીંયા પેન્સિલ એક્ટિવિટી પેન્સિલ એક્ટિવિટી એટલે આપણે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બંને હેન્ડથી આપણે પેન્સિલની એક્ટિવિટી કરશું અને જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં આવે ત્યારે એમને બધાથી પહેલા આ એક્ટિવિટી કરાવવાની એટલે એમને થોડું
હાથની એક્સરસાઇઝ થશે એમ આપણે કહી શકીએ. વોર્મ અપ જેમ આપણે કરીએ સ્ટાર્ટ કરવા પહેલા એવી રીતે આપણે આ એક્ટિવિટી કરવાની છે. તો આપણે શરૂઆત કરશું. આપણે રાઇટ હેન્ડમાં પહેલા આવી રીતે પેન્સિલ પકડશું, આમ ત્રણ આંગળીઓને આવી રીતે એલ શેપમાં, અને લેફ્ટ હેન્ડમાં આપણે આવી રીતે પેન્સિલ પકડશું જેમ આગળ મેં બતાવ્યું. આ આપણી પોઝિશન થઈ ગઈ છે, અને શું કહેવાય, ઓપરેટિંગ પોઝિશન. રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડની ઓપરેટિંગ પોઝિશન આ છે, જેમાં એલ શેપ દેખાશે તમારું જમણા હાથ પર, અને ત્રણ આંગળીઓ તમારે અહીંયા બંધ હોય છે. અને લેફ્ટ હેન્ડમાં તમારું ત્રણ આંગળીઓ અહીંયા આપણે ઉપર રહેશે, અને બે અંગૂઠાની નાની આંગળીના વચ્ચે પેન્સિલ રહેશે. એ આપણી ઓપરેટિંગ પોઝિશન એટલે ફર્સ્ટ પોઝિશન કહેવાય. સેકન્ડ પોઝિશન છે આપણી રેડી ટુ રાઇટ, એટલે કે આપણે લખવા માટે તૈયાર છીએ. અને થર્ડ પોઝિશન રાઇટિંગ પોઝિશન, એટલે આપણે લખી રહ્યા છીએ. ફર્સ્ટ શું છે આપણી, ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ, રાઇટિંગ પોઝિશન, ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ, રાઇટિંગ પોઝિશન, ઓપરેટિંગ પોઝિશન રેડી ટુ રાઇટ અને રાઇટિંગ પોઝિશન. ફરીથી એકવાર કરીએ, વન ટુ થ્રી, વન ટુ થ્રી, વન ટુ થ્રી. આવી રીતે આપણે બંને હાથથી બાળકોને આ પેન્સિલની એક્ટિવિટી કરાવવાની છે. તો આપણે જેમ કીધું આગળ કે બ્રેનનો ડેવલપ કરવાનો છે, તો આપણે દરેક સ્ટેપ પર બાળકોના બ્રેનનો વિકાસ કેવી રીતે થાય એનું ધ્યાન રાખવાનું છે. આપણે જેમ પેન્સિલ હોલ્ડિંગ કરી, એવી જ રીતે આપણે હવે અબેકસને ક્લિયર કેવી રીતે કરવાનું એ જોઈશું. અબેકસ અત્યારે જેમ આપણને બધું વેરવિખે દેખાઈ રહ્યું છે કે આપણા બીડ્સ ગમે ત્યાં છે, તો એના માટે આપણે પહેલા અબેકસને ક્લિયર કરવાનું છે. જ્યારે પણ આપણે સમ સોલ્વ કરશું તો આપણે અબેકસ ક્લિયર કરવાનું હોય છે. તો પહેલા આપણે અબેકસને આવી રીતે ત્રણ સ્ટેપ છે, આપણે ત્રણે તરીકાથી જોઈએ. પહેલા તો આપણે અબેકસને થોડું આવી રીતે સ્લાન્ટ કરીને મૂકી દેશું નીચે. તો નીચેના જે લોઅર ડેકના બીડ છે એ બધા તમે જોઈ શકો છો નીચે આવી ગયા છે. અપર ડેકના બીડ્સ પણ અહીંયા નીચે આવી ગયા છે, આપણી આ જે હોરિઝોન્ટલ બાર છે એમાં. તો આપણે એને ઉપર લઈ જવા માટે આપણી જે ઇન્ડેક્સ ફિંગર છે, જે આપણી ફોર ફિંગર કહેવાય, ઇન્ડેક્સ ફિંગર, આ આંગળીથી આપણે અહીંયા આમ ઉપરથી આવી રીતે કરી શકીએ. તો આ ઝીરો થઈ ગયું છે અબેકસ. એક આ તરીકો છે. બીજો એક છે કે આપણે જેમ આપણે જોઈએ કે આવી રીતે અબેકસ જો હોય તો આપણે ચપટીથી પાણી ક્લિયર કરી શકીએ છીએ. આપણે અપર ડેક અને લોઅર ડેકના વચ્ચે આપણે અંગૂઠો અને આંગળી આવી રીતે રાખીને આમ ચપટીમાં આપણી જે હોરિઝોન્ટલ બાર છે એને પકડવાની, અને આપણે એને આવી રીતે લઈ જવાનું. તો આપણો અબેકસ આવી રીતે પણ ક્લિયર થાય છે. ફરીથી એકવાર આપણે જોઈએ તો આમ પણ આપણે એને અબેકસ ક્લિયર કરી શકીએ છીએ. જ્યારે આપણે બે ત્રણ જ બીડ્સ પર કામ કરતા હોય, રોડ્સ જે આપણા છે અહીંયા બે ત્રણ આપણા રોડ્સ છે એના પર આપણે કામ કરતા હોય, તો આપણે આખું ન કરતા અહીંયા સુધી જ વચ્ચે જેમ કે શોર્ટ ક્લિયરિંગ્સ એમ કહેવાય એને, એ પણ કરી શકીએ. અને આજે આપણે કર્યું એને લોંગ ક્લિયરન્સ કહેવાય. લોંગ આપણે ક્લિયર કરી દઈશું અને આને શોર્ટ ક્લિયર કહેવાશે. એના માટે આ ક્લિયરિંગ્સ વર્ડ થોડો બાળકોને હાર્ડ જાય, તો એના માટે આપણે એક શબ્દ છે જેને કહેવાય ઝૂમ. તો એ આપણે જોઈએ કેવી રીતે બાળકોને કહેવાનું કે અબેકસ તમે ઝૂમ કરો. એના માટે શું કહેવાનું, ઝૂમ. બાળકોને મજા આવે છે આવી રીતે અબેકસ ક્લિયર કરવા માટે. આવી રીતે તમે વિદ્યાર્થીઓને દરેક વખત જ્યારે સમ સોલ્વ કરશે ત્યારે એમને અબેકસ ક્લિયર કરવા કહેવાનું છે. આ આખા વિડીયોમાં આપણે અમુક જે પોઈન્ટ્સ જોયા તે શું હતા આપણે ફરીથી એકવાર જોઈ લેશું. અબેકસ હોલ્ડિંગ પોઝિશન, આપણે અબેકસને કેવી રીતે હોલ્ડ કરવાનું છે તે આપણે જોયું. આમાં કે આપણે અંગૂઠો અને આ બે આંગળીઓથી અબેકસ પકડવાનું છે લેફ્ટ હેન્ડથી, અને બે આંગળીઓ ફ્રી રહેશે. રાઇટ હેન્ડમાં આપણે આવી રીતે પેન્સિલ પકડવાની છે, એલ શેપ રહેવું જોઈએ, પેન્સિલ આવી પોઝિશનમાં હોવી જોઈએ તમારી, એ આપણે રાઇટ હેન્ડ જોયું. તેમજ સાથે આપણે લેફ્ટ હેન્ડ જોયું કે આપણે અહીંયા પેન્સિલ પકડી છે લેફ્ટ હેન્ડમાં આવી રીતે, અને અબેકસને પણ આવી રીતે લેફ્ટ હેન્ડના બાળકો આવી રીતે અબેકસ પકડશે. પછી આપણે જોયું કે અબેકસ કેવી રીતે ક્લિયર કરવાનું છે, જે આપણે જોયું આમ ઝૂમ કાં તો શોર્ટ ઝૂમ, આવી રીતે આપણે અબેકસને ક્લિયર કરીએ છીએ. જ્યારે વિદ્યાર્થીઓને બેસાડીએ છીએ ત્યારે સિટિંગ પોઝિશન એમની વ્યવસ્થિત હોવી જોઈએ. જે ટેબલ ઉપર અબેકસ રાખે છે એ ફ્લેટ હોવું જોઈએ, એટલે કે એક લેવલનું સરખું હોવું જોઈએ, ઊંચું નીચું નહીં હોવું જોઈએ. એના વજહથી પછી આપણો અબેકસ ડિસ્ટર્બ થશે, એટલે બાળકોને અબેકસ સિટિંગ પ્રોપર હોવી જોઈએ. સાથે જ બાળકોને ધ્યાન આપવા કહેવાનું કે જ્યારે આન્સર લખે ત્યારે આન્સર શીટ પર ઓવર રાઇટ નહીં કરવાની, એક આન્સર લખ્યો તો એના પર છેકછાક નહીં કરવાની, અને સરખી રીતે આપણે આન્સર લખવાનું છે. આવી જ રીતે આપણે આપણે સ્ટુડન્ટને
અબેકસ કેવી રીતે હોલ્ડ કરવું, પેન્સિલ હોલ્ડ કેવી રીતે કરવી અને અબેકસ ને ક્લિયર કેવી રીતે કરવું એ બધાથી પહેલા આપણે એમને શીખવાડવાનું હોય છે.